જ્યાં સુધી આ દેશમાં હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી બંધારણ, ત્યાં સુધી કાયદો, ત્યાં સુધી બિલ સંપ્રદાયિકતા આ વાતો કરનારા કરશે, ના કરે ભગવાન. અને 1000-2000 વર્ષે હિન્દુઓની સંખ્યા ઘટી, બીજા લોકો વધ્યા, એ દ્વારા કોઈ કોર્ટ કચેરી નહીં, કોઈ લોકસભા નહીં, કોઈ બંધારણ નહીં, કોઈ બિન સંપ્રદાયિકતા નહીં, બધું હવામાં અને દફનાઈ જશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા થોડા દિવસો અગાઉ એક જાહેર કાર્યક્રમ દરમિયાન આ નિવેદન આપવામાં આવ્યું અને નીતિન પટેલના આ નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો અને સ્વાભાવિકપણે વિપક્ષ દ્વારા નીતિન પટેલના નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો અને કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા નીતિન પટેલના આ નિવેદનને ભાગલાવાદી નિવેદન ગણાવ્યું. પરંતુ નીતિન પટેલનું આ સમગ્ર નિવેદન શું હતું પણ મારા શબ્દો લખી લેજો, જ્યાં સુધી આ દેશમાં હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી બંધારણ, ત્યાં સુધી કાયદો, ત્યાં સુધી બિન સંપ્રદાયિકતા આ વાતો કરનારા કરશે, ના કરે ભગવાન. અને 1000-2000 વર્ષે હિન્દુઓની સંખ્યા ઘટી, બીજા લોકો વધ્યા, એ દ્વારા કોઈ કોર્ટ કચેરી નહીં, કોઈ લોકસભા નહીં, કોઈ બંધારણ નહીં, કોઈ બિન સંપ્રદાયિકતા નહીં, બધું હવામાં અને દફનાઈ દેશે, કશું નહીં રે. આ તો ઓછા છે, લઘુમતીમાં છે, બધાની વાત નથી કરતો. હું એ પણ સ્પષ્ટ કરી લઉં, હજારો મુસ્લિમો દેશભક્ત છે, લાખો મુસ્લિમો દેશભક્ત છે, લાખો ખ્રિસ્તીઓ દેશભક્ત છે, હજારો મુસ્લિમો ભારતીય સેનામાં છે, હજારો સેંકડો મુસ્લિમો ગુજરાતના પોલીસ દળમાં છે, એ બધા દેશભક્ત છે. નીતિન પટેલના આ નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં વિવાદ થઈ રહ્યો હતો. એ તમામ વિવાદની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે નીતિન પટેલના આ નિવેદનને સમર્થન આપ્યું. સીઆર પાટીલ શું બોલ્યા નીતિન પટેલના નિવેદનને લઈને એ પણ સાંભળી. મને લાગે નીતિનભાઈએ આવનારા દિવસોનું ભવિષ્ય જોઈને એમણે વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે. આજે આપણે તાલિબાનમાં જે અફઘાનિસ્તાનમાં જોઈ રહ્યા છીએ કે જેવી ત્યાં સરકાર તૂટી અને જે રીતે તાલિબાને એનો કબજો લીધો છે અને આખા દુનિયામાં એની અસરો જોવા મળી રહી છે, ત્યારે એમણે એક અગમચેતી રૂપે આ વાત કરી છે. હું એમની સાથે સંમત છું. આમ નીતિન પટેલના નિવેદનના વિવાદની વચ્ચે નીતિન પટેલને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનું સમર્થન તો મળી ગયું, પરંતુ આજે ફરી એકવાર નવો વિવાદ સામે આવ્યો છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા વજુભાઈ વાળાએ નીતિન પટેલના નિવેદનથી કિનારો કરી લીધો છે. વજુભાઈ વાળા નીતિન પટેલના નિવેદનને લઈને શું બોલ્યા એ પણ આપને સંભળાવી દઈએ. જો ભાઈ, એ નીતિનભાઈનું સ્ટેટમેન્ટ છે. હું કોઈના સ્ટેટમેન્ટના વખાણય નથી કરતો, કોઈની ટીકાઈ નથી કરતો. જે કાંઈ પરિપ્રેક્ષની અંદર એ બોલ્યા છે એ એમને પૂછવું જોઈએ. હું એના ઉપર કોઈ અફઘાનિસ્તાનની જે સ્થિતિ છે, તાલિબાનીઓ રાજ કરે છે, આ સ્થિતિ એના માટે થઈને ભારત સરકાર ચિંતિત છે અને ભારત સરકાર પણ વિચાર કરે છે કે કેવા પ્રકારના અમારે પગલાં લેવા જોઈએ. એ ભારત સરકાર નીતિ નક્કી કરશે અને સમસ્ત ભારત એનું અનુકરણ કરશે. વજુભાઈ વાળાએ નીતિન પટેલના નિવેદનને લઈને કિનારો કરી દીધો છે અને આ નિવેદનને નીતિન પટેલનું અંગત નિવેદન ગણાવ્યું છે. જ્યારે આ સમગ્ર ઘટનાક્રમને ગુજરાતના રાજકીય વિશ્લેષકો વર્ણવી રહ્યા છે કે 2022ને ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા જાણી જોઈને ધર્મના મુદ્દાને આગળ કરવામાં આવી રહ્યો છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે નીતિન પટેલના નિવેદન લઈને એક તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તેઓને સમર્થન આપતા નજરે પડે છે, ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના જ ખૂબ જ મોટા લીડર વજુભાઈ વાળા નીતિન પટેલના નિવેદનથી કિનારો કરી રહ્યા છે. ત્યારે આવનારા સમયમાં નીતિન પટેલનું આ નિવેદન કે જે અત્યારે ગુજરાતના રાજકારણમાં વિવાદનું કારણ બની ગયું છે, કે ભારતીય જનતા પાર્ટીને ફાયદો અપાવે છે કે પછી નુકસાન અપાવે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ 2022ની ચૂંટણી પહેલા સ્વાભાવિકપણે
ધર્મના મુદ્દાને લઈને નીતિન પટેલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને ગુજરાતના રાજકારણમાં અત્યારે તો ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. અમદાવાદથી ગુજરાત તક માટે ગૌતમ જોશીનો અહેવાલ.